री क्री श क मात्रा जो
છોડી નાખીએ આપણે તો એ ની માત્રા એ તો એ ની માત્રામાં શિરો રેખાની ઉપર એક માત્રા આવી રીતે કરે એ સે એ બી દાખલા તરીકે આપણે જોઈએ ક જોડ એ જોડ લ જોડ આ એ ની માત્રા હવે આપણે માત્રા જોડી અને શબ્દ લખી નાખીએ તો ક ક ઉપર એ ની માત્રા બરોબર વચ્ચે થી લીટી ઉપર જ માત્રા થાય તે લ લખી અને બાજુમાં આવી માત્રા એક જ શબ્દના અક્ષરો વચ્ચે જગ્યા રાખવી નહીં એ ની માત્રા પછી હવે આપણે શીખશું કઈ ની માત્રા અહી બરોબર આ જે તમે એના ઉપર જ માત્રા આવે અહી તો એમાં શિરો રેખાની ઉપર સીધી બે માત્રા આવે આવી રીતે અહી અહી સે અહી ના દાખલા તરીકે આપણે જોઈએ શ જોડ બે માત્રા જોડ શ જોડ વ હવે આપણે એને જોડી નાખી તો એના ઉપર બે માત્રા અહીંયા જ થાવી જોઈએ આગળ પાછળ નહીં શઈ શ વ શઈ શ વ અહીં અહીં પછી ઓ અની વધમાં કાનની માત્રા એના ઉપર ઓ ની માત્રા તો શિરોરેખાની બાજુમાં એક લીટી ઉપર એના ઉપર આ ની માત્રા આવે એના ઉપર એક માત્રા કરો એટલે ઓ જોડી નાખી હવે આપણે જોઈએ અવની માત્રા અની વધમાં આની માત્રા આની માત્રા ઉપર બે માત્રા એટલે અવઠે શિરોરેખામાં આની માત્રા ઉપર બે માત્રા આવી રીતે અવ આવશે ઔષધ અ જોડ ઔ જોડ ક જોડ આ જોડ ત જોડી નાખીએ અમાં ઔની માત્રા ઔ કા ત ઔ પછી અમની માત્રા માથે અનુસ્વાર તો શિરોરેખાની ઉપર અક્ષરની બરોબર ઉપર મધ્યમાં આપણે અનુસ્વારની નિશાની કરવાની અ સે અંગુ પ જો શિરોરેખા પર અનુસ્વાર જોડ ખ જોડ આ તો હવે આપણે જોડી નાખી માત્રાઓને શું થઈ જશે પ પ ની બરોબર લીટો જે છે એના ઉપર અનુસ્વાર કરવાનો આગળ પાછળની પ પં ખા છેલ્લી માત્રા આપણી રહી અહ આપણે અગાઉ શીખ્યા હતા તો આપણને ખબર છે કે આ નિશાનીને વિસર્જનની નિશાની કહેવાય અને આને હ સમજાય આનો ઉચ્ચાર હ થાય અહ તો પ્રાતઃ નમઃ તો આપણે જોઈએ ન મ વિસર્જનની નિશાની હવે આપણે જોડી લઈએ ન મ અને પછી આપણે વિસર્જનની નિશાની કરી નાખીએ તો નમઃ હ મોટે ભાગે સંસ્કૃતમાં આ શબ્દો વપરાય તો આજે આપણે શીખ્યા માત્રાઓથી બનતા શબ્દો વિશે આપણે શીખ્યા હવે આના પછી આપણે હોમવર્ક વિશે પણ થોડું જોઈએ